વાયરસથી બચવા હોમિયોપેથિક દવાનું રોટરી ક્લબ બારડોલી દ્વારા ગોજી આશ્રમના બાળકોને મફત દવા આપી બ્લડ ગ્રુપ કાઢી આપવામાં આવ્યું હતું. રોટરી ક્લબ બારડોલીના સભ્યોનો નિર્ધાર છે કે આજનું બાળક આવતીકાલના દેશનું ઉજ્જવળ ભવિષ્ય અને દેશનો નેતા છે તેને ધ્યાનમાં રાખી આપણા બાળકોના ભવિષ્યના સ્વાસ્થ્યને સશક્ત બનાવવા માટે રોટરી ક્લબ બારડોલી આજના બાળકોને તંદુરસ્ત રાખવા તેમજ હાલમાં ચાલી રહેલા બાળકો માટે જીવલેણ સાબિત થતા ચાંદીપુરા રોગ સામે રક્ષણ મેળવવા માટે પ્રમુખ રોટરીયન ડૉક્ટર લતેશ ચૌધરી, સેક્રેટરી રોટરીયન વિશાલ ગૌસ્વામી, પ્રોજેક્ટ ચેરમેન રોટરીયન ડોક્ટર કરુણાકર સી દેસાઈ અને તેમની ટીમ દ્વારા પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે પ્રથમ કેમ્પ બારડોલી તાલુકાના ગોજી આશ્રમ શાળાના 260 બાળકોને ચાંદીપુરા વાયરસથી બચવા હોમિયોપેથી દવાની કીટનું રોટરી ક્લબ પરિવાર દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ બાળકોને કોઈપણ પ્રકારની ઇમરજન્સીમાં બ્લડ ગ્રુપની માહિતી હોવી જરૂરી છે, જેથી તમામ બાળકોના બ્લડ ગ્રુપ રોટરી ક્લબ ઓફ બારડોલીની મોબાઈલ પેથોલોજી બસ દ્વારા મફત ચેક કરી કાઢી આપવામાં આવ્યું હતું અને ગ્રુપ માટે જરૂરી કાર્ડ આપવામાં આવ્યા હતા, જેથી કરીને આકસ્મિક સંજોગોમાં બાળકોને ઉપયોગી સાબિત થઈ શકે છે. રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા આજે ગોજી આશ્રમ શાળામાં 260 વિદ્યાર્થીઓ માટે જે હાલમાં ગુજરાત રાજ્યની અંદર ચાંદીપુરા વાયરસ જે જીવલેણ વાયરસ તરીકે સાબિત થયો છે અને સરકારશ્રી દ્વારા પણ ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે, એ ઇનિશિયેટિવને ધ્યાન પર રાખતા રોટરી ક્લબ બારડોલી દ્વારા આજે અમે અહીંયા 260 વિદ્યાર્થીઓને હોમિયોપેથિક મેડિસિન આપવા માટે આવ્યા છે, જે એક પ્રિવેન્ટિવ મેડિસિન છે અને ખાસ કરીને આ વરસાદની સિઝનની અંદર જે અન્ય રોગો જેમ કે મલેરિયા છે, ટાઇફોઇડ છે, એ રોગોથી પણ એ બચાવે છે. એટલે ખાસ કરીને રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 જેના અંતર્ગત 102 રોટરી ક્લબ કાર્યરત છે, એના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા આ પ્રોજેક્ટ ઇનિશિયેટ કરવામાં આવ્યો છે, જેમાં આ પ્રોજેક્ટના ચેર તરીકે અમારા ડૉક્ટર કરુણાકર સી દેસાઈ જેમના તરફથી આ મેડિસિન આજે 260 બાળકોને આપવામાં આવશે. સાથે સાથે ખાસ કરીને બ્લડ ગ્રુપ ડિટેક્શન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા મોબાઈલ પેથોલોજી બસ આજે રિમોટ એરિયાની અંદર જ્યાં ખરેખર લોકોને કોઈપણ પ્રકારની સુવિધા નથી ત્યાં આ બસ જાય છે, એ બસ અહીંયા આવી છે અને એમના દ્વારા પણ તમામ બાળકોના બ્લડ ગ્રુપ ડિટેક્ટ કરવામાં આવશે અને એના માટે અમે ખાસ બ્લડ ગ્રુપ કાર્ડ પણ બનાવવામાં આવ્યો છે, જે દરેક વિદ્યાર્થીને અમે આપીશું, જેથી કરીને કોઈપણ ઇમરજન્સીના સમયે એમના પોકેટમાં જ્યારે આ કાર્ડ હોય તો એનું બ્લડ ગ્રુપ શું છે એ આપણે જાણી શકીએ અને ઇમરજન્સી સારવાર પણ આપણે આપી શકીએ, એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આશ્રમશાળા ગોજી પ્રિન્સિપાલ કીર્તિસિંહ પરમાર, આજે અમારે ત્યાં બારડોલી લાયન્સ ક્લબનો એક ચાંદીપુરા જે નવો જે રોગ અત્યારે શરૂ થયો છે તેની અનુસંધાને ડૉક્ટર સાહેબ લોકોએ એક સેવાકીય પ્રવૃત્તિનું કામ અહીંયા ચાલુ કર્યું છે. ખરેખર એ આભાર અને ધન્યવાદને પાત્ર છે કે અમારે ત્યાં આશ્રમ શાળામાં એક ઉનાળથી એક જંગલ વિસ્તારને આદિવાસી બાળકો દૂર દૂરથી આવે છે, ગરીબ અને આદિવાસી બાળકો અહીં આવે છે કે એ લોકોના વાલીઓ કંઈ કોઈને ખબર નહીં પડે કે આ વાયરસ શું છે. એટલે આની શરૂઆત અમે અમારી આશ્રમ શાળાથી એ બાળકોને આવો કોઈક રોગ થાય તે પહેલાં જ એની સારવાર મળે તે હેતુસર અમારા ગામના અગ્રણી અમારા સંસ્થાના મંત્રીશ્રી, પ્રમુખશ્રી અને ભેગા મળી અને બધા ભેગા થઈને લાયન્સ ક્લબ ઓફ બારડોલી અને કોન્ટેક કરી અને એમણે તરત જ ડૉક્ટરની ટીમો સાથે અહીંયા આવી અને આ ચેકઅપનો કાર્યક્રમ શરૂ કર્યો છે. એ બધાનો હું સૌનો આભારી. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.